નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ કે પોતાના ઓરિજિનલ નામ કરતાં એક કેરેક્ટરના નામથી એસ્ટાબ્લિશ થયા છે, અને સફળતા પણ કહી શકાય અને નિષ્ફળતા પણ કહી શકાય. કોઈ પણ કલાકાર એના જીવનમાં ચઢાવ ઉતાર આવતા રહે છે, અને અતિથિ કાર્યક્રમ એના માટે જાણીતો છે કે દરેક જાણીતી વ્યક્તિઓના જીવનની અંતરંગ વાતો કરીએ છીએ અતિથિમાં. ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી. નામ કદાચ થોડુંક અઘરું લાગે, અટપટું લાગે, કદાચ થોડુંક અજાણ્યું લાગે, પરંતુ જો હું કહી દઉં ચાણક્ય તો ફટાક દઈને ચહેરો આવી જાય, બાલ્ડ ફેસ અને ક્યાંક ચોટી આવી જાય. ચાણક્યથી જાણીતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીજી, આપકા સ્વાગત હૈ કાર્યક્રમમાં. એક કલાકાર જબ એક દાયરે મેં જબ ફિટ હો જાતા હૈ, એક હી પહેચાન મેં ફિટ હો જાતા હૈ, મેરે હિસાબ સે ઉસસે બહાર નિકલને મેં બહોત દિક્કત કરની પડતી હૈ, બહોત મહેનત પડતી હૈ. મેરે લિયે બહોત મુશ્કિલ નહીં થા, ઇસલિયે નહીં થા કિ અચાનક કે બાદ મુજે હર વર્ષ લોગ અભિનય કે લિયે બુલા રહે થે, ઇસ વર્ષ ભી બુલાયા થા, ઓર વે ભૂમિકાએ બડી અલગ અલગ થી, લેકિન મેને તય કિયા કિ એક પ્રતિમા મેને લોગો કે મન મેં ગઢી હૈ. ચાણક્ય કા એક રૂપ મેને દર્શકો કે સામે રખા હૈ, ક્યા મેં ઉસસે તોડું યા બરકરાર, ઓર ઉસકે બાદ મેને તય કિયા કિ મેં અભિનય નહીં કરૂંગા. અભી તક મેં એસા તય કિયા કે મુજે અભિનય નહીં કરના ચાહિયે, ઓર મેં બહોત આસાન થા યદિ મેં કિસી ગુંડે કી ભૂમિકા કર લેતા, કિસી પિતા કી, કિસી મિત્ર કી, કિસી ખલનાયક કી. ખલનાયક કી ભૂમિકાએ સબસે જ્યાદા મુજે દક્ષિણ ભારતીય, ઓર એસે ભી ખલનાયક આપકે બહોત અચ્છે દોસ્ત ભી હૈ સાકલ સાહબ. હા, ભૂષણ ધર્મંદા જી. તો ખલનાયક જો રોલ કરતે ઇતને જાને માને થે, વો ઇતને નજદીક કરી ભી રહેતે, તો કભી કભી યે કહેતે હોંગે યાર યે ચહેરા ચલેગા કી નહીં ચલેગા, એસે ચલ સકતા હૈ યે. સબસે પહેલે દક્ષિણ ભારતીય ફિલ્મ સે જબ ચાણક્ય બહોત પ્રસિદ્ધિ પર થા, તો મુજે કહા ગયા કી દક્ષિણ ભારતીય ફિલ્મો મેં ખલનાયક કી જરૂરત હૈ. આમતોર પર જો હું વહાં ખલનાયક હૈ ઉત્તર ભારત સે, મેને કહા મુજે ખલનાયક નહીં બનના. ઓર કુછ દિનો પહેલે હી ભારત કે એક બડે અપરાધી કી, દક્ષિણ ભારતીય અપરાધી કી ભૂમિકા મુજે દી ગઈ થી, ચૂંકિ વો ફિલ્મ બહોત પ્રસિદ્ધ હૈ, મેં નામ નહીં લે રહા હું. મેને કહા કી નહીં, મુજે કિસી અપરાધી કી ભૂમિકા નહીં કરની. યે એથિક્સ આપને કુછ બનાયે હૈ અપને? કોઈ ભી બંદા જબ ઇસ ફિલ્ડ મેં આતા હૈ, શરૂ મેં આતા હૈ, ક્યોંકિ વો પઢાઈ કરકે આતા હૈ. જૈસે કે હમારી ફિલ્ડ કી ભી બાત કરે, જર્નાલિઝમ કા કોઈ પઢતા હૈ તો એથિક્સ ઓફ જર્નાલિઝમ, એસે જો એક્ટિંગ સીખતા હૈ ઉસકો એથિક્સ ઓફ એક્ટિંગ, એથિક્સ ઓફ રોલ, યે સબ આપ એથિક્સ લેકે આતે હૈ શરૂ શરૂ મેં. જબ પહેલા કદમ ઇસ ઇન્ડસ્ટ્રી મેં, કોઈ ભી ઇન્ડસ્ટ્રી મેં જબ આદમી બંદા રખતા હૈ તો એથિકલ બન કે આતા હૈ. જૈસે 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 ઉસ ફિલ્ડ મેં આગે જાતા હૈ, ઉસકે એથિક્સ કહીં વો સાઇડ મેં રખ જાતે, યા તો ટૂટ જાતા હૈ વો બંદા. ક્યા એસા હી હુઆ થા કે જબ ચંદ્રપ્રકાશજી ઇસ ફિલ્ડ મેં આયે, ઉસ વક્ત ક્યા ઉચ્ચ અલગ સોચ કે આયે હોંગે, ઓર જબ સહી મેં ઇન્ડસ્ટ્રી કો દેખા તો વ્યથિત ભી હુએ હોંગે? બહોત બહોત, મેં આજ ભી વો લડાઈ લડ રહા હું. જબ મેં આયા થા તો મુજે લગા થા કે ટેલિવિઝન યા પ્રસાર કે માધ્યમો સે, સિનેમા સે, ટેલિવિઝન સે, સાહિત્ય સે હમ સમાજ કો બદલ સકતે હૈ. સમાજ શાયદ તૈયાર હૈ બદલને કે લિયે, પર મુજે લગતા હૈ યે બહોત મુશ્કિલ કામ હૈ. સિર્ફ એક ફિલ્મકાર યા કુછ ફિલ્મકાર યે નહીં કર સકતે. ઓર અબ મેં કઈ બાર પ્રશ્ન ભી કરતા હું કે ક્યા સિનેમા ઓર ટેલિવિઝન કા યે ઉદ્દેશ્ય હૈ કે વો સમાજ કો બદલે? ઇસલિયે કે તમામ પ્રયત્નો કે બાવજૂદ ભી હમ લોગ ઉસકા કોઈ પરિણામ નહીં દેખતે હૈ. ઓર જૈસા હમ લોગ બાર બાર સુનતે હૈ કે ટેલિવિઝન યા સિનેમા કા ઉદ્દેશ્ય એક માત્ર હૈ, એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ. હમ યહાં આકર ખડે હો ગયે હૈ કે પૂરા સમાજ હમસે એક હી માંગ કર રહા હૈ. જબ ભી મેં ફિલ્મ બનાતા હું, ચાહે વો ચાણક્ય હો, પિંજર હો, યા અભી ઝેડ પ્લસ, યા જો ભી ફિલ્મ બનાતા હું, લોગોં કા પહેલા સવાલ હોતા હૈ ઇસમે મસાલા કિતના હૈ, ઇસમે ગાને કિતને હૈ. અભિનેતાઓં કે પાસ ભી મેં જાતા હું તો ઉનકી સબસે બડી માંગ હોતી હૈ કે કોઈ પ્રેમ કથા લેકર આઓ ના, ક્યોંકિ જ્યાદા સે જ્યાદા સમાજ ઉસ પ્રેમ કથા. તો બાત યહાં આકે અટકતી કે યે ડિમાન્ડ જો હૈ પ્રોડ્યુસર કી હૈ, યે ભી ડિમાન્ડ ડાયરેક્ટર કી હૈ, યા યે ડિમાન્ડ ઓડિયન્સ કી હૈ? જનતા કી હૈ, ક્યોંકિ જનતા આપકી ફિલ્મ અગર નહીં દેખતી હૈ તો આપ અસફલ નિર્દેશક હૈ. જનતા જો માંગ કરતી હૈ, જૈસે અભી મેં પ્રવાસ કર રહા હું, સબસે પહેલા પ્રશ્ન યે હોતા હૈ કે ગાના હિટ હૈ કે નહીં, એન્ટરટેનમેન્ટ પાર્ટ ક્યા હૈ, એન્ટરટેનમેન્ટ કોએન્ટ ક્યા હૈ. મેં જાનતા હું કે સિનેમા કે લિયે એન્ટરટેનમેન્ટ હોના બહોત આવશ્યક હૈ, લેકિન એન્ટરટેનમેન્ટ કે બાદ આપકે પાસ ક્યા હૈ? તો ક્યા હમ માન સકતે કે ચંદ્રપ્રકાશ દ્વિવેદી જૈસે જો લોગ ઇનિશિયેટિવ લેને વાલે લોગ હૈ, જો ઇમોશનલ લોગ હૈ યા તો એથિકલ લોગ હૈ, વો ધીરે ધીરે ઇસ ઇન્ડસ્ટ્રી સે અપના હાથ હટા દેંગે? મેં આપકો એક વિચિત્ર બાત બતાતા હું, આપ થોડા સા ગૌર કરેંગે તો આપકો સમજ મેં આયેગા કે ક્યા હુઆ પિછલે 25 વર્ષ કે ટેલિવિઝન કે ઇતિહાસ મેં.
इस देश में जिनका नाम बड़े सम्मान से लिया जाता है, श्री श्याम बेनेगल, उन्होंने डिस्कवरी ऑफ इंडिया जैसा एक प्रोजेक्ट बनाया और उसके बाद अभी जाकर उन्होंने संविधान बनाया लगभग 30 साल बाद। वो भी तब बनाया जब भारत सरकार ने उसको प्रायोजित किया, राज्यसभा टेलीविजन ने फंड दिया, वरना संविधान पर 10 एपिसोड बनना इस देश में मुश्किल था, जबकि हमारे इतिहास का वो एक बहुत ही अविभाज्य अंग है जो बच्चों को जानना चाहिए कि संविधान बनने की पूरी प्रक्रिया क्या थी। दूसरा नाम मैं लेता हूँ कुंदन शाह, जो टेलीविजन के इतिहास के बहुत हस्ताक्षर हैं। आप देखिए कि दूरदर्शन के बाद उन्होंने टेलीविज़न सिर्फ जी में, जब मैं जी के लिए काम कर रहा था उस समय किया। आप सईद मिर्ज़ा को देखिए जिन्होंने टेलीविज़न के लिए, दूरदर्शन के लिए उल्लेखनीय काम किए। आप गोविंद निलानी को देखिए जिन्होंने तमस जैसा एक सीरियल बनाया, उसके बाद उन्होंने टेलीविज़न के लिए कोई काम नहीं किया। आप गुलजार साहब को देखिए जिन्होंने गालिब बनाई, उन्होंने टेलीविज़न के लिए कोई काम, मुझे देखिए कि उसी दूरदर्शन पर मैं लगभग 25 वर्ष बाद उपनिषद गंगा ले। लेकिन ये टेस्ट भी कहीं चंद्र प्रकाश द्विवेदी को लग गया था, इसीलिए वो एकता कपूर के पास गए थे। नहीं, ये तो बिल्कुल भ्रम है। चंद्र प्रकाश द्विवेदी को खुद को भी लगा था कि इसके अलावा मेरा चारा नहीं है, इसीलिए शायद वो एकता कपूर, क्योंकि वो टेस्ट मिलता ही नहीं है। कहाँ एकता जी का टेस्ट और कहाँ चंद्र प्रकाश द्विवेदी के जी का टेस्ट। को जानता हूँ मैं, कभी उनके पास नहीं गया था। एक सीरियल बन रहा था महाभारत स्टार के लिए, और वो बना रही थी एकता कपूर भी, वो सीरियल बना रही थी, बॉबी बेदी बना रहे थे स्टार के लिए, एकता कपूर किसी एक दूसरे चैनल के लिए कर रही थी। मैंने 2 वर्ष बॉबी बेदी के साथ उस पर काम किया और बाद में एक स्तर पर जाकर मुझे लगा कि जिस दिशा में बॉबी बेदी या चैनल ले जाना चाहता है उस दिशा में मैं महाभारत को ले नहीं जाना चाहता। महाभारत मेरे लिए एक महाकाव्य है और उसकी गरिमा बनाए रखना मुझे लगा ये मेरा कर्तव्य है। मैं उसे सिर्फ मनोरंजन के लिए जैसा चैनल चाहता है या जैसा निर्माता चाहता है, दोनों ही गलत थे ऐसा आज मैं नहीं कहता, क्योंकि वे जनता की मांग को देख रहे थे। मेरी अपनी निष्ठा व्यास के प्रति ज़्यादा थी, मेरी अपनी निष्ठा महाभारत के प्रति ज़्यादा थी। उस समय ऐसा प्रचारित किया गया कि मैं एकता कपूर की महाभारत करने वाला हूँ, जो बिल्कुल दुष्प्रचार था। मैंने आज तक एकता कपूर को, जी के बाद मेरी कभी उनसे कोई मुलाकात नहीं हुई है। दुष्प्रचार की बात करिए, इंडस्ट्री में अच्छे काम करने वालों को इसके लिए रेडी रहना ही पड़ता है। ये अब आप मान लीजिए कि जब भी आप मीडिया में काम करते हैं तो ये आपके जीवन का हिस्सा है, इससे आप बच नहीं सकते। लेकिन अपने आप को बचा सकते हैं कि किसी को दुष्प्रचार हम ना करें अपने हिसाब से। अभी भी अगर आप देखेंगे तो आपको ऐसे बहुत सारे लोग मिल जाएंगे जो फेसबुक पे मेरा विरोध कर रहे होंगे, और इसीलिए मैं सोशल मीडिया पे नहीं हूँ। मैं कभी भी किसी के दुष्प्रचार का उत्तर नहीं देता। आज आपने मुझे पहली बार पूछा और आज मैंने पहली बार नाम लेकर कहा है कि किस चैनल के लिए मैं कर रहा था, या मैं कभी एकता जी के पास नहीं गया। एक मेडिकल लाइन का बंदा, शायद वो कहीं सुई लेके जाना, हाँ, किसी को कड़वी दवाइयें देना, उसमें से कैसे पलट गए, कैसे इस रास्ते पाए, इसी की बात करेंगे एक छोटे से विराम के बाद। दर्शक मित्रों समय दो, जो विराम नो, विराम बाद डॉक्टर चंद्र प्रकाश द्विवेदी साथ नहीं बातों बीजा तबक्का नहीं। ઘણી બાબતોમાં આપણે જે નિર્ણયો લેવાના હોય તે નિડરતાપૂર્વક લઈ શકું છું, એના માટે મારા માને સલામ છે। એની ભૂમિકા ચોક્કસ બદલાય છે, પણ માનું સ્વરૂપ દુનિયામાં કદી ક્યાંય બદલાઈ ના શકે। માં શબ્દનો અર્થ, માં શબ્દ જો 52 અક્ષરમાંથી કાઢી નાખવામાં આવે તો 52 અક્ષરો ફીકા લાગે છે।
પગલે પગલે શ્વાસના તોફાન છે, ક્રોસ પર રહેવું બહુ આસાન છે, ને કોઈની વિદાયથી આવું બને, કોઈની વિદાયથી આવું બને, બહુ દિવસથી બારણા બેભાન છે. કવિતાના સરનામે બુધવારે રાત્રે 10 કલાકે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં ચાણક્યજી. બ્રેક સે પહેલા મેં પૂછા કે મેડિસિન કા ફિલ્ડ, મેડિકલ લાઈન મેં એક બંદા બહુત કુછ કર સકતા થા, ક્યા હુઆ ક્યા કહી, વો ગુજરાતી મેં કહેતે કે કુંડાળામાં પગ પડી ગયો, હા કિસી ને કાલા જાદુ કર દિયા, કાલા ટોના કર દિયા, તો અચ્છી ખાસી જો લાઈન થી વો છોડ કે ઇધર ઘુસ ગઈ, બચપન સે હી થા અંદર સે કે હા. તો ગલતી સે વો મેડિસિન લાઈન મેં ચલે ગયે થે, એસા થા કે ગલતી સે ઇસ લાઈન મેં યે ગલતી યા વહાં ગયે થે? નહીં, મેં હમેશા કહેતા હું કે એક ડોક્ટર ઇઝ ઓલવેઝ અ ડોક્ટર. કેસે કે જહાં ભી મેં રહેતા હું વહાં મેરે આસપાસ લોગ હોતે હૈ ઓર કોઈ ના કોઈ કિસી ને કિસી રોગ સે પીડિત હોતા હૈ. જૈસે મેં આપકો બતાઉંગા, આપકો આશ્ચર્ય હોગા, મેં જૈસે હી લોગો સે મિલતા હું ઉનકે ચહેરે કો દેખકર કહેતા હું કે ઉનકા ક્યા કરેક્શન હો સકતા હૈ. ઓકે, જૈસે કઈયો કે દાંતો કે કરેક્શન, સ્માઈલ કરેક્શન મેને કરાઈ, કઈયો કે નાક કી હડ્ડી, ઉસમે મુજે લગા કે યે થોડા સા અગર કોસ્મેટિક સર્જરી કે લે જાયેંગે તો યે બહેતર દિખેંગે. કુછ અભિનેતા જો બહોત પ્રસિદ્ધ હૈ જિનકે ટૂટે હુએ દાંત થે, ઉનકો પતા હી નહીં થા કે ઇસ પે લેમિનેટ્સ લગ સકતા હૈ. તો મેં જહાં જાતા હું વહાં મુજે સવાલ કરને વાલે બહોત સારે લોગ હોતે હૈ. જૈસે રેફરન્સ, મેં ખુદ દવા નહીં દેતા લેકિન મેં તમામ અપને મિત્રો કો ફોન ઉઠાકર કહેતા હું. ઓર આજ ભી મુંબઈ મેં જો મેરે અપને આસપાસ કે લોગ હૈ ઉનકો પતા હૈ કે ચંદ્રપ્રકાશ કો રાત કો 1:30 બજે ભી ફોન કરું, વો તુમ્હેં ઉત્તર દેગા ઓર કિસકે પાસ જાના હૈ આપકો સહી રાસ્તા દિખાયેંગે. લેકિન મેરા બેઝિક સવાલ યે કે કહાં સે કૈસે કહાં ગાડી ટર્ન કબ લી? મેં મુજે લગતા હૈ કે મેં સોચતા હી વિઝ્યુઅલ મેં થા. મેરે લિયે કિસી ભી ચીઝ કો આસાન રખના, બિંબ ઇમેજેસ મુજે દીજીએ, મેં બહોત અચ્છી તરહ યાદ રખ સકતા હું. જૈસે કે આપ મુજે ટેલિફોન કા નંબર કહેંગે તો મેં કભી યાદ નહીં રખ સકતા, લેકિન યદિ આપને મુજે કહા કે મુજે આપકો ઇસ શાદી પર મિલના હૈ તો મુજે શાદી કા વો ચિત્ર મેરે દિમાગ મેં બેઠ જાતા હૈ, વો મેં નહીં ભૂલતા હું. શાયદ મેરી પૂરી સોચ મેં ઇમેજિસ થે. બહોત કમ લોગ જાનતે હૈ કે મેં બહોત અચ્છી પેઇન્ટિંગ કર સકતા થા. યદિ મેં અગર આજ ફિલ્મકાર નહીં હોતા, ટેલિવિઝન સિરિયલ યા ફિલ્મ નહીં બનાતા, તો શાયદ મેં ચિત્રકાર હોતા. મેરે જો ચિત્રકલા કે શિક્ષક થે ઉનકા યે માનના થા કે મેં ઉમદા ચિત્રકાર બાદ મેં હોઉંગા. અભી ભી મેં કહેતા હું મેં ચિત્રકાર હું, લેકિન મેરા મેને કેનવાસ બદલ દિયા હૈ. મેરા કેનવાસ અબ સેલ્યુલોઇડ હો ગયા હૈ, યે ડિજિટલ મીડિયમ હો ગયા હૈ, પર અભી ભી મેં પેઇન્ટિંગ હી કર રહા હું. સ્કૂલ કોલેજીસ કી બાત કરતે, ક્યોંકિ આપને બતાયા કે બચપન સે યે શોક તો થા હી, તો સ્કૂલ કોલેજ મેં પહેલા પરફોર્મન્સ એસા કોનસા જો આજ તક નહીં ભૂલ પાયા? દો બાત મેં બતાઉંગા, વિચિત્ર બાત હૈ. મેરી હેન્ડ રાઇટિંગ બહોત અચ્છી થી ઓર મેરી હેન્ડ રાઇટિંગ કે જબ ભી કુછ સાયન્સ કે એક્ઝિબિશન હોતે થે તો જો સ્લાઇડ્સ પર લિખના હોતા થા અબ મુઝસે લિખવાયા જાતા થા. ઓર બાદ મેં અબ ડોક્ટર કી રાઇટિંગ જાનતે હૈ કે આજ મેરી હેન્ડ રાઇટિંગ ઇતની ખરાબ હૈ કે લોગ પઢ, યે મેને પરિવર્તન અપને સામને દેખા હૈ. ડોક્ટર બનને કે બાદ હેન્ડ રાઇટિંગ બદલ ગઈ કે એક એસા વેદ મેં એસા હોતા હૈ કે હેન્ડ રાઇટિંગ ખરાબ હોતી હૈ તભી ડોક્ટર બન સકતા હૈ આદમી? અચ્છા, એસા નહીં હૈ. ઓકે. ઓર દૂસરા મુજે યાદ હૈ જો નાટક મેને પહેલે કિયા થા વો અંધેર નગરી ચોપટ રાજા ભારતેન્દુ હરિશ્ચંદ્ર કા થા. જબ મેં કોઈ 6th-7th કક્ષા મેં હોઉંગા તો જો અંતર વિદ્યાલયીન નાટક હોતે સ્પર્ધા હોતે હૈ વો મેને કિયા થા. ઓર કિતને સાલ કા હોઉંગા, 11-12 સાલ કા હોઉંગા. ક્યા થા, રોલ થા યા ડિરેક્ટ કિયા થા? અંધેર નગરી ચોપટ રાજા મેં, અગર આપકો યે કહાની માલૂમ હો કે એક દીવાર ગિર જાતી ઓર ઉસ દીવાર કે નીચે એક બકરી મર જાતી હૈ ઓર રાજા કે પાસ વો શિકાયત જાતી હૈ ઓર રાજા ફિર ક્યા ક્યા ઢૂંઢતે હૈ વો એક. ક્યા રિએક્શન ક્યા થા ઓડિયન્સ કા ઓર ખાસ કરકે ટીચર્સ લોગો કા? બહોત અચ્છા થા. મેને એક નકલી મૂંછ લગાઈ થી, અભી તો હમ ચિપકાતે હૈ, ઉસમે હમ લોગ કો પતા નહીં થા કે મુઝે ચિપકાઈ જા સકતી હૈ, તો દો ક્લિપ્સ હુઆ કરતી થી છોટી, ઉસકો નાક કે ભીતર ઘુસેડ દિયા જાતા થા ઓર વો મુઝે, તો મેં વો રાજા બના થા જિસકી નકલી મૂંછે થી. ઓર જો ડ્રેસ વાલા થે હમારે જહાં મેં રહેતા થા વહાં સે હમ લોગોને જાકે સબ ચમકીલી, આજ મેં શાયદ વૈસી ના પહેનું લેકિન ઉસ તરહ કી ચમકીલી, ઓર ખુદ હી હમ લોગોને સબ કિયા થા. હમારે જો ટીચર થે મુઝે યાદ હૈ અભી ભી, દેવનાથ સિંહ, ઉન્હોને ઉસકો ડાયરેક્ટ કિયા થા. જ્યાદાતર ચંદ્રપ્રકાશ દ્વિવેદી જી કા ઇન્ટરેસ્ટ માઇથોલોજિકલ કેરેક્ટર્સ જો ભી હૈ યા ઇતિહાસ, ઇતિહાસ ઉનકો આજ કે ઓડિયન્સ કો ઉનકે સામને પેશ કરને કી એક અંદર સે એક ઈચ્છા હૈ, વો ચાહતે હૈ કી મેં કુછ એસા બતાઉં
जो पुराने जो कैरेक्टर्स थे उनको याद रखे। मेरा सीधा सवाल, और मैं चाहता हूँ कि ये सवाल का मुझे सही आंसर की अपेक्षा भी है, कहीं व्यूअरशिप ज़्यादा लेने के लिए या तो अपनी क्रिएटिविटी ज़्यादा दिखाने के लिए उसके साथ थोड़ा 19-20 हम कॉम्प्रोमाइज़ कर लेते हैं, एडिशन करते हैं। आई एम नॉट टॉकिंग अबाउट ओनली मिस्टर द्विवेदी, ओवरऑल ये इंडस्ट्री में जितने भी लोग ऐसी फिल्में बनाते या तो ऐसे सीरियल्स बनाते कॉन्ट्रावर्सियल होती है, उसको पॉपुलर करने के लिए, उसको मीडिया में हाइप दिलाने के लिए कुछ छोटा सा ऐसा अंश या तो डाल दिया जाता है या तो निकाल दिया जाता है, ये कहाँ तक वाजिबी है? गलत है। इसलिए मैं हमेशा कहता हूँ कि जैसे चाणक्य का अगर मैं उदाहरण दूँ तो चाणक्य में एक भी इतिहास का उल्लंघन नहीं हुआ है। मुझ पर उस समय बहुत आरोप आए थे कि मैं इतिहास का उल्लंघन कर रहा हूँ। मैंने इतिहासकारों को चुनौती दी थी, जहाँ इतिहास मौन है, वेयर द हिस्ट्री इज साइलेंट, जहाँ मैं वहीं अपनी कल्पना का विस्तार करता हूँ। जबकि आज आप जो धारावाहिक बन रहे हैं इतिहास पर, उसका पहला डिस्क्लेमर ये होता है कि इस कहानी का इतिहास से कोई संबंध नहीं है, इसमें दिखाई जा रही परंपराएं इतिहास संगत नहीं है, इसमें दिखाए जा रहे संबंध इतिहास संगत, काल्पनिक संयोग भी कहीं हमने ऐड किया हुआ है, तो फिर हम उसे ऐतिहासिक क्यों कहते हैं? जब हम एक ऐतिहासिक, तो एक जिम्मेदारी नहीं बनती? इतने सीनियर अगर प्रोड्यूसर है, डायरेक्टर है, या तो मैं कहता हूँ कि एक प्यार है आपको इस सब्जेक्ट के प्रति, तो इनके खिलाफ आवाज उठाने की जिम्मेदारी मिस्टर द्विवेदी की नहीं है क्या कि वो डरते हैं? नहीं, कई बार मुझे लोग फ़ोन करते हैं कि यार कुछ करना चाहिए इसके खिलाफ, पर फिर एक तो पहला होता है कि वो हमारे साथ ही काम करने वाले लोग हैं, दूसरा फिर ये भी है कि आप अदालतों में जाएं, फिर कई बार लोगों के मन में आता है कि यार आपके मन में ईर्ष्या है क्योंकि आप ये धारावाहिक नहीं बना रहे हैं इसलिए आप दूसरे को काम करने नहीं देना चाहते हैं। दूसरी बात मैं बताता हूँ कि जो इतिहासकार हैं वे खुद भी अब थक गए हैं, इसलिए कि इस देश में इतने चैनल हैं, इतने चैनलों पर इतने कार्यक्रम हो रहे हैं, यदि वे उनको चुनौती भी देते हैं तो देश की जो कानून की प्रक्रिया है, कुछ विशेष कानून होने चाहिए, विशेष कोई भी बंदा कुछ भी कर सकता है। जैसे कि मैं बताऊं कि एक गवर्नमेंट बनी है, एक गवर्नमेंट ने अपनी कुछ एजुकेशन पॉलिसी बनाई या तो कुछ बैंकिंग पॉलिसी बनाई, इन्वेस्टमेंट पॉलिसी बनाई, और कोई गवर्नमेंट आ गई उसने सबके टेक्स्ट बुक बदल दिए, चैप्टर्स बदल डाले, आपको अकबर नहीं पढ़ना है, आपको दीनदयाल उपाध्याय पढ़ना है, तो ये जो ये सीधा खिलवाड़ होता है ये, क्या इसके लिए आप जैसे जो भी विजिलेंट लोग हैं, जो जागृत लोग हैं, उन लोगों को कहीं बाहर आना चाहिए ऐसा संगठित होके? डोंट यू फील दैट? आप देख रहे होंगे कि जब भी ऐसा पाठ्यक्रम बदला जाता है देश में अलग अलग लोग चीखते हैं, लेकिन एक ये भी सच है कि 1947 के बाद, देश की आज़ादी के बाद, भारत के इतिहास, भारत के गौरव, भारत की परंपरा, इस सब को बहुत ज़्यादा ध्यान में पाठ्यक्रमों में नहीं रखा गया। मैं आज बिल्कुल आपके सामने स्पष्ट कहूँगा क्योंकि उसके साथ हमने हिंदू जोड़ दिया, हमें ऐसा लगने लगा कि भारत का जो अतीत है वो भारत का हिंदू अतीत है। मैं इस बात से सहमत नहीं हूँ, भारत की एक मिलीजुली संस्कृति है, गंगा जमुना की संस्कृति है, इसमें मुसलमानों का भी उतना ही बड़ा योगदान है हमारी सभ्यता और संस्कृति के विकास में। यहाँ रोकूंगा, इसी बात पे बात करेंगे, वक्त हुआ छोटे से ब्रेक का। दर्शक मित्रों, विराम बाद बात कर इशू डॉक्टर चंद्र प्रकाश द्विवेदी जी साथ है। ઘણી બાબતોમાં આપણે જે નિર્ણયો લેવાના હોય તે નિડરતાપૂર્વક લઈ શકું છું, એના માટે મારા માને સલામ છે। એની ભૂમિકા ચોક્કસ બદલાય છે, પણ માનું સ્વરૂપ દુનિયામાં કદી ક્યાંય બદલાઈ ના શકે। માં શબ્દનો અર્થ, માં શબ્દ જો 52 અક્ષરમાંથી કાઢી નાખવામાં આવે તો 52 અક્ષરો ફીકા લાગે છે।
પગલે પગલે શ્વાસના તોફાન છે, ક્રોસ પર રહેવું બહુ આસાન છે, ને કોઈની વિદાયથી આવું બને, કોઈની વિદાયથી આવું બને બહુ દિવસથી બારણા બેભાન છે. કવિતાના સરનામે બુધવારે રાત્રે 10 કલાકે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. દ્વિવેદીજી, બ્રેક સે પહેલા આપને બતાયા કે કહીં એક એસા બન ગયા હૈ 1947 કે બાદ જબ સે ઇસ દેશ આઝાદ હુઆ તબ સે એસા બન ગયા કે ઇસ દેશ કી સંસ્કૃતિ કો હિન્દુઓ ને બતાયા. યુ હેવ આપને યે દો ઉંગલી યે કરકે ઇન્વાઇટેડ કોમા મેં બતાયા કે યે. લેકિન ચંદ્રપ્રકાશ દ્વિવેદીજી ને ભી હિન્દુ સંસ્કૃતિ કો છોડ કે બાકી કિસી મુસ્લિમ સંસ્કૃતિ કે બારે મેં ભી સિરિયલ નહીં બનાઈ ના ફિલ્મ બનાઈ. નહીં, આપકો જાનકર આશ્ચર્ય હોગા કે મેને જો દોનો ફિલ્મે બનાઈ, પિંજર ઉસકા નાયક રશીદ હૈ, અભી જો મેને ઝેડ પ્લસ બનાઈ ઉસકા નાયક અસલમ હૈ. શાયદ કિસી ફિલ્મકારને અપને જીવન મેં દો એસી ફિલ્મે બનાઈ જિસકા પૂરા પરિવાર મુસલમાન. આઈ એમ ટોકિંગ અબાઉટ માઇથોલોજિકલ ઓર હિસ્ટોરિકલ કેરેક્ટર. મેં આપકો જાનકર હેરાની હોગી કે ઉપનિષદ ગંગા જબ મેને બનાયા. ઉપનિષદ જૈસા હમ જાનતે હૈ કે વેદાંત હૈ, ઓર જબ મુઝે વેદાંત કી કહાની કહેની થી કે ઉપનિષદો કો કહાં સે મેં પ્રારંભ કરું, તો મેરે પાસ બહોત સારે અવસર થે. મેં શંકરાચાર્ય સે પ્રારંભ કર સકતા થા, મેં મંડન મિશ્ર સે પ્રારંભ કર સકતા થા, મેં શૈનાચાર્ય સે પ્રારંભ કર સકતા થા, પર આપકો જાનકે હેરાની હોગી કે મેને ઉપનિષદો કા પ્રારંભ દારા શિકોહ કે સાથ કિયા. દારા શિકોહ વહ જો શાહજહાં ઓર મુમતાજ મહેલ કા સબસે બડા બેટા, ઔરંગઝેબ કા બડા ભાઈ. ચૂંકિ અધિકતર લોકોને દેખા નહીં હૈ, મેને બતાયા હૈ કે ઇસ દેશ મેં ઉપનિષદો કી પરંપરા કો જિસ વ્યક્તિને જીવિત રખા વો દારા શિકોહ થા. જો વલી અહદ યાની ઉત્તરાધિકારી થા, મુસ્લિમ સામ્રાજ્ય કા ઉત્તરાધિકારી થા, ઓર ચૂંકિ ઉસને ઉપનિષદો કા પર્શિયન મેં અનુવાદ કિયા, ઔરંગઝેબ કો યે બહોત બડા અવસર મિલ ગયા કે યે કાફિર હૈ, યે હિન્દુઓ કા પક્ષધર હૈ, ઇસસે દો ભાઈઓ મેં ઝગડા હુઆ. લેકિન મેં પ્રશ્ન દારા શિકોહ કી ઓર લૌટતા હું કે દારા શિકોહ જિસને 52 ઉપનિષદો કા પર્શિયન મેં અનુવાદ કિયા, ઓર યે કિસ પ્રકાર યુરોપ મેં જાતા હૈ, ઓર વહાં સે ઉપનિષદ પ્રકાશ મેં આતે હૈ, ઇસ બાત પર મેં ખામોશ રહ સકતા થા, પર મેને ઇસ બાત કો સબસે જોર કે સાથ કહા કે યદિ ઉપનિષદ આજ હમારે ભારત મેં હમ ફિર સે પઢ રહે હૈ, તો જિતના બડા યોગદાન શંકરાચાર્ય કા હૈ, ઉતના હી યોગદાન મેં દારા શિકોહ કા ભી માનતા હું. ચંદ્રપ્રકાશજી, અગેન એક અંગત સવાલ. ઇતના નોલેજ, બરસોં સે પઢાઈ કા શોખ, કહીં ઘુસને કી એક આદત, કોઈ ગ્રંથ લિયા બિલકુલ ડીપ મેં ગયા, ઓર જૈસા આપને બતા કે ઇમેજિનેશન જો એક આપકા બેઝિક વર્ચ્યુ હૈ, યે ઇતની સિરિયસ સિરિયસ બાતે કરને વાલે લોગ આજ કા યુથ પસંદ નહીં કરતી. બિલકુલ નહીં કરતે, મેં જાનતા હું. તો એસી બાત આપકે જમાને મેં ભી હોતી હુઈ હોગી. કોલેજ કે ટાઈમ પે ભી લડકે લડકીઓ કે ગ્રુપ મેં ચંદ્રપ્રકાશ જી કો વિદ્વાન કે તોર સે હી દેખા જાતા થા, યા કોઈ રોમેન્ટિક બોય કે ભી કુછ શાયરિયા બાયરિયા લવ લેટર લિખવાને કોઈ આતે થે, ક્યોંકિ હસ્તગત તો હૈ કલા આપકો લિખને કી, લેકિન બોલતે નહીં યાર ઇનકે પાસ નહીં યાર, યે તો શિક્ષક જૈસી ભાષા મેં બાત કરતે હૈ, એસે ભી કુછ અસે અચ્છે મોકે બને હોંગે કુછ. મેં જૈસા ઓર યુવક હોતા મેં વૈસા હી થા, સારી સંવેદનાએં વૈસી થી, સારી યાતનાએં પીડાએં પ્રેમ સારે જો ભાવ હોતે હૈ વો વૈસે હી થે, ઓર જિતના અબ મેં ગંભીર હું ઉતના મેં ગંભીર ઉસ વક્ત નહીં થા, કભી નહીં. ઉમ્ર કા તકાજા થા ઉસ ટાઈમ, ઉમ્ર કા તકાજા થા. જૈસા ઓર લોગ પ્રેમ કરતે હૈ વૈસે મેને ભી. કિસસે પહેલા પ્રેમ કિસસે હુઆ થા? મેરી બેટી ને ભી કુછ સમય પહેલે મુઝસે યે સવાલ કિયા થા, વો મેરે દોસ્તોં કી બહેને થી. આજ મેં અપની બેટી કો ભી યે કહેતા હું કે યદિ તુમ્હારે મન મેં કોઈ ઓર બાત હો તો અસત્ય મત બોલના. અબ મેને ઉનસે અસત્ય કહા થા કે મુઝે ઉનસે વિવાહ કરના હૈ, ઓર અબ મેં 54 વર્ષ કા હું, આજ ભી મુઝે ઇસ બાત કા ખેદ હૈ કે મેને ઉસ સમય ઝૂઠ ક્યોં બોલા થા. કઈ કારણો સે વિવાહ નહીં હુઆ, લેકિન મેને કહા કે પ્લુરલ મેં મેને કહા, ઓર વો દોનો મેરે બહોત અભિન્ન મિત્રો કી બહેને થી. ઇતના ખુલે હો તો થોડા એક બાત બતા દું, પહેલા પ્રપોઝ કેસે કિયા થા? પ્રપોઝ નહીં કિયા થા, ઉસને મેરી જેબ સે એક પેન નિકાલ લી થી. કોન સે સાલ કી બાત હૈ યે? યે બાત હોગી 86,
1986 तब पेन निकाली, तो मुझे समझ में आया कि मुझे मेरे इतना नज़दीक कभी कोई स्त्री आई नहीं है। उससे मुझे संदेह, डॉक्टर तो था ही, मैं डॉक्टर बन चुका था, तो मुझे तुरंत समझ में आ गया कि सम केमिस्ट्रीज डेवलपिंग। तो वो पेन निकाला नहीं हुआ होता तो शायद कोई घटना नहीं होती। पेन के साथ दिल भी निकाल दिया। दिल के पास थी, दिल के पास थी। चंद्र प्रकाश जी, वक्त बहुत कम है और आपके साथ अगर बैठे तो बहुत सारी लंबी रसप्रद बातें भी हो सकती है, लेकिन इतने रसिक चंद्र प्रकाश जी को आज तक कौन सा वो गाना है हिंदी फिल्म इंडस्ट्रीज का जो छू गया है, जो कहीं अकेले में गुनगुनाने की कहीं इच्छा हो जाती है? मैं चाहूंगा कि आज हमारे व्यूअर्स के सामने ये लास्ट सवाल है मेरा, कुछ थोड़ा सा गुनगुनाए। मैं गुनगुनाऊंगा नहीं, पर जरूर बताऊंगा कि मेरी पत्नी मुझे हमेशा कहती, लगता है कि आप राजेश खन्ना से बहुत अभिभूत हैं। मैं राजेश खन्ना से अभिभूत नहीं था, मैं एक गीत से अभिभूत था, आनंद बख्शी का गीत है नमक हराम का, मैं शायर बदनाम लो मैं चला। और मुझे लगता है कि हर रचनाकार की ये पीड़ा है कि मेरे पास कहने को बहुत कुछ है लेकिन मुझे सुनने वाले मेरे श्रोता नहीं है, तो लो मैं चला। मुझे बहुत कुछ कहना था पर कोई बात नहीं, मेरे जैसे और भी कई शायर आएंगे, मेरे जैसे और भी लेखक कवि फिल्मकार आएंगे, शायद वे अपनी बातें कहें। ये थोड़ा, ये जरा मैं चाहूँगा कि थोड़ा मैं चाहेंगम कि ये थोड़ा उसी चंद्र प्रकाश जी की आवाज़ में वो गाना सुने। मैं गाता नहीं, वरना थोड़ा 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 हल्का सा गुनगुना के वो कुछ ऐसा है कि मैं शुरू कराऊं? आप कराइए ना। मैं शायर बदनाम लो मैं चला, मैं चला महफिल से नाकाम। हमें हमेशा ऐसा लगता है कि अब महफिल हमारी पूरी हो चुकी है, अब चले जाना चाहिए। हर लेखक को, हर क्रिएटिव व्यक्ति को कभी ना कभी ये महसूस होता है कि अब वो जो कहना चाहता है वो सुनने वाले लोग नहीं रहे। थैंक यू वेरी मच। ये महफिल, बातों की महफिल यहाँ पे चली जा रही है, ये महफिल यहाँ पे हम रुकवाते हैं, लेकिन कोशिश जरूर करेंगे कि जब भी आने वाले दिनों में अगर मौका मिला तो हम चंद्र प्रकाश द्विवेदी जी के साथ एक और मुलाकात करेंगे और उसी महफिल का दूसरा दौर भी हम आपको दिखाने की कोशिश करेंगे। आती मुलाकात डॉक्टर चंद्र प्रकाश द्विवेदी जी साथ नहीं, फरी मणिशु नेक्स्ट एपिसोड में एक नवा आती थी साथ है। त्यासुदी रजा आपसे नमस्कार, थैंक यू वेरी मच, थैंक्स अगेन सर।